જેતપુરમાં ખાખામડી ખાતે પોલીસ સુરક્ષા સેતુ તેમજ દેવ એજ્યુકેશન મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો હતો. 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ હોય જેની ઉજવણી જેતપુરના ખાખામડી ખાતે કરવામાં આવી. આ પ્રસંગે રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા તેમજ જેતપુર ડીવાય એસપી શ્રી તેમજ ભરવાડ સાહેબ તેમજ સીટીપીઆઈ વાણિયા સાહેબ તેમજ મામલતદાર શ્રી પૂજા મેડમ તેમજ માજી ધારાસભ્ય જશુબેન કોરાટ તેમજ માજી નગરપાલિકા પ્રમુખ રમાબેન મકવાણા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને પ્રવચન આપ્યા હતા. સૌએ નારી શક્તિને બિરદાવી નારી શક્તિને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે ખરા અર્થમાં સ્ત્રી સશક્તિકરણને વેગ આપવા મહિલાઓ માટે આજના મહિલા દિને મહિલાઓને પૂરા ગર્વ સાથે અને પૂરા સ્વાભિમાન સાથે જીવી શકે તે દિશામાં સૌ મહિલાઓએ પૂરા સંપ અને સહકાર સાથે એકજૂથ થઈને આગળ આવવું પડશે તો જ સ્ત્રી સશક્તિકરણને સાચી દિશા મળશે. સ્ત્રી વગર સર્જન શક્ય ન હોય આજના આધુનિક યુગમાં રાષ્ટ્રના વિકાસમાં ચાવીરૂપ ભૂમિકા ભજવતી થાય તે માટે સૌપ્રથમ મહિલાઓનું આર્થિક સશક્તિકરણ થવું જરૂરી હોય તેમ જણાવ્યું હતું. આજે જેતપુરમાં વિશ્વ મહિલા દિન નિમિત્તે સુરક્ષા સેતુ સોસાયટીના માધ્યમથી અને અલગ અલગ ટ્રસ્ટના માધ્યમથી આજે આ મહિલા સંમેલન બોલાવવામાં આવ્યું હતું. ખૂબ સારી સંખ્યામાં બહેનોએ આ મહિલા સંમેલનની અંદર ભાગ લઈ મહિલાઓના હકો વિશે, મહિલાઓની ફરજ, આવનારા દિવસોની અંદર મહિલાએ શું કરવું એના વિશેનું ખૂબ આજે અહીંયા આ કાર્યક્રમના માધ્યમથી માર્ગદર્શન મળ્યું છે. ખરેખર સમાજ જીવનની અંદર મહિલાનું સ્થાન ખૂબ આગવું રહેલું છે, પરંતુ આ પુરુષ પ્રધાન દેશની અંદર મહિલાઓ ક્યાંક ને ક્યાંક પાછળ રહી જાય છે. પોતાની શક્તિ છે એ મહિલાઓની આજે વેડફાઈ રહી છે, પરંતુ અત્યારે શિક્ષણ આવતા અને શિક્ષણના વ્યાપ વધતા મહિલાઓ ખૂબ આગવું સ્થાન ધરાવી રહી છે. આજે દીકરીઓ હોય કે બહેનો હોય એ પોતાની શક્તિથી ને શિક્ષણ મેળવીને દરેક ક્ષેત્રની અંદર બહેનો આજે ખૂબ કામ કરી રહી છે. અને એનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અનુસંધાને જેતપુર ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવેલું. તેમાં સમાજમાંથી એવી સારી છાપ ધરાવતા વક્તાઓ અને જામકંડોળના ધોરાજી અને જેતપુરની મહિલા બહેનોને સાથે સાંકર સંવાદ કરવા સાથે સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ ગ્રામ્ય મારફતે એક આયોજન કરેલું છે. એમાં તમામ જે વક્તાઓ છે, પોલીસ પ્રત્યેના જે અધિકારીઓ છે, એ તમામ મહિલાઓ સાથે એક સાર્થક સંવાદ યોજશે અને એમના પ્રત્યે એમના જે કંઈ પ્રશ્નો હશે અથવા અમારા તરફથી જે કંઈ મહિલાઓને લગતા મુદ્દાઓ છે એના બાબતની એક સાર્થક આયોજના કરેલી છે. ફારૂક મોદન સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જેતપુર.